નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ છે આપણો 11, પ્રકાશ પડછાયો અને પરાવર્તન ભાગ 2. આપણે અગાઉના ભાગમાં આપણે શીખ્યા કે પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે, એટલે કે સૂર્ય જેવા જે પદાર્થો છે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. એટલે કે જ્યારે આપણે પ્રકાશિત પદાર્થો પરથી પ્રકાશ ખુરશી છે, ચિત્ર છે, અથવા તો કોઈ પણ અપ્રકાશિત વસ્તુ પર પડી અને આપણા આંખ સુધી એ પ્રકાશને પહોંચાડે છે ત્યારે આપણે એ પદાર્થને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અને એના પછી આપણે શીખ્યા કે પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થો, એટલે કે જો આપણે કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકીએ તો તે પ્રકાશને પોતાની આરપાર પસાર થવા દે છે અને તે પદાર્થને આપણે શું કહીએ છીએ, પારદર્શક પદાર્થ કહીએ છીએ. એટલે કે જેની આરપાર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ તેને પારદર્શક પદાર્થ કહેવાય. અને જો આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તે અપારદર્શક પદાર્થ કહેવાય છે. અને કેટલાક પદાર્થો એવા હોય છે કે જેને આરપાર આપણે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકતા નથી, તેનું પ્રતિબિંબ આપણે ઝંખું જોવા મળે છે, તેને આપણે પારભાષક પદાર્થ કહીએ છીએ. તો આ રીતે આપણે તેની પણ માહિતી મેળવી અને જમીન પર જોવા મળતો ઘેરો ભાગ આપણે તેને પડછાયાને લીધે હોય છે એની પણ આપણે માહિતી મેળવી, એટલે કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત એ અપારદર્શક પદાર્થની આપણને જરૂર પડે છે. આપણે આ વિશે માહિતી મેળવી અને તમે નોટબુકમાં પણ તમે એનો તફાવત તમે નોટબુકમાં નોંધ્યો હશે, એટલે કે પડછાયો હંમેશા આપણે પડદા પર પડદા જે હોય એની ઉપર જ મેળવી શકીએ, ના એવું હોતું નથી. તો ચાલો આપણે એની માહિતી મેળવવા માટે આપણે પ્રવૃત્તિ જોઈએ આપણી પાઠ્યપુસ્તકનો પાના નંબર 108 ઉપર, કે પ્રવૃત્તિ 3, કે આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. એટલે કે સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ, તમારી સાથે ટોર્ચ, એક કાર્ડબોર્ડ લઈ જાઓ, ટોર્ચને જમીનથી નજીક પકડી રાખી અને ઉપરની તરફ પ્રકાશિત કરો, એટલે મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે, એટલે કે અપારદર્શક એટલે કે તમે અંધારામાં બીજા કોઈ મિત્રોને કે કોઈ વસ્તુને જોઈ શકતા નથી, તો એને જોવા માટે તમારે શું કરવું પડે છે, ટોર્ચનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે એટલે અપારદર્શક વસ્તુને જોવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો, પ્રકાશનો સ્ત્રોત એટલે કે ટોર્ચનો ઉપયોગ કર્યો. એટલે કે આ રીતે તમારા મિત્ર સાથે તમારે વૃક્ષ, મકાન અથવા તો અન્ય પદાર્થોને આપણે જોઈ ન શકતા હોય એવા પદાર્થોને તમારે શું કરવાનું છે, ટોર્ચની મદદથી જોવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે આનો મતલબ એ નથી કે તેનો પડછાયો હોતો નથી, એટલે કે તમે આ વસ્તુનો ઉપયોગ કરો ટોર્ચનો ઉપયોગ, એટલે કે એનો મતલબ એવું નહીં હોતો કે વસ્તુને જોવા માટે જે પણ તમે જુઓ છો એનો પડછાયો પડે નહીં, એવું હોતું નથી. એટલે કે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી, એટલે કે પ્રકાશને શું કરે છે, તે અટકાવે છે અને અટકે છે એ પ્રકાશ, અને એટલા માટે તેનો પડછાયો રચાય છે. એટલે કે હવે બીજા મિત્રની સાથે તમે કાર્ડબોર્ડ પકડી રાખો અને કાર્ડબોર્ડ પર શીટ પર પડછાયો દેખાય છે એ તમારે જોવાનું છે. તો આપણને એ પ્રમાણે પણ આપણને શું આપ્યું છે, અહીંયા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 109 ઉપર આ એના મિત્ર છે, એ મિત્રનો પડછાયો અહીંયા કાર્ડબોર્ડ પર પડે છે એનું પણ આપણને શું આપ્યું છે, અહીંયા ચિત્ર આપેલું છે. તો એટલે અહીંયા આપણે શું કરવાનું છે કે પડછાયો હંમેશા પડદા પર જ મેળવી શકાય છે. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો, બીજી સપાટીઓ એ દરેકનો પડછાયો જુઓ, એના માટે તેમના માટે પડદા તરીકે વર્તે છે. એટલે કે એવું નથી કે પડછાયો જોવા માટે પડદાની જ જરૂર પડે, કોઈ પણ જમીન પર, દિવાલ પર, બરાબર. તો આ રીતે દરેક જગ્યા ઉપર આપણને શું પડે છે, પડછાયો આપણે આવી રીતે જોઈ શકીએ છીએ. તો આપણે પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે, એટલે કે પડછાયા દ્વારા આપણે કેટલાક આકારની, એટલે કે તમે કોઈ પણ અહીંયા આપણને આપેલું છે કે તમારા હાથમાં છુપાયેલા પ્રાણીઓના પડછાયા, એટલે કે આપણને જુદા જુદા પ્રાણીઓ, બકરી છે, કૂતરું છે, બતક છે, એ દરેકનો આવી રીતે તમે હાથ દ્વારા તમે શું કરી શકો છો, પડછાયો પાડી શકો છો. એટલે કે આકાર વિશેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. એટલે કે આ રીતે પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે. એટલે આપણને આકૃતિ આપી છે ને 11.4, એટલે કે આપણા હાથ વડે તૈયાર કરેલા પડછાયા આપણને દર્શાવ્યા છે. એટલે તમે પણ આ પ્રાણીઓને આ રીતે પ્રાણીઓના જુદા જુદા આકાર બનાવવાનો પ્રયત્ન કરો અને એનો તમે આનંદ માણો. હવે
હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 4 કે તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું એટલે કે ખુરશીના આકારનું ચિત્ર બનાવે છે એટલે કે પડછાયો ખુરશીના આકાર જેવો પડે છે એટલે ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ પણ શું થઈ જાય છે બદલાય જાય છે એટલે કે તમારે એક નોંધ પોથી લેવાની અને પડછાયો તમે શેનો પાડ્યો તેની પણ તમારે નોંધણી કરવાની એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ આ રીતે તમે પડછાયાના આકાર સમાન દેખાય છે બરાબર તો આની પણ તમારે નોંધણી કરવાની પુષ્પ છે રંગીન પદાર્થ લો તેનો પડછાયો જુઓ ગુલાબ લો પીળો ગુલાબ લો એનો પડછાયો જુઓ એટલે કે પદાર્થના રંગમાં પણ ફેરફાર થાય છે પડછાયાની અસર એની ઉપર પણ પડે છે એનું તમારે અવલોકન કરવાનું એટલે કે એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો એ પડછાયો એ આ ખોખાને ગોળ ફેરવો એટલે પડછાયો પડતો હોય ત્યારે ખોખાને તમારે શું કરવાનું છે ગોળ ફેરવવાનું એટલે કે કયા કદમાં પડછામાં શું ફેરફાર થયો તેની નોંધણી કરવાની એટલે કે પડછાયાનું કદ પણ બદલાય છે ખોખાનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો બને છે ક્યારે લાંબો બને છે સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે તે ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે એટલે કઈ બાજુ કે ક્યારે લાંબો પડછાયો પડે સૂર્ય કઈ બાજુ હોય ત્યારે ક્યારે ટૂંકો પડછાયો પડે એ સૂર્ય કઈ બાજુ હોય ત્યારે તો આ રીતે તમારે નોંધણી કરવાની એટલે કે ચાલો આ ખોખાને સાદો કેમેરો બનાવવા માટે વાપરીએ એટલે કે આપણે આ ખોખાની તો વાત કરી તો એના ઉપરથી આપણે શું બનાવીએ કેમેરો બનાવવા માટે તેનો ઉપયોગ કરીએ તો ચાલો એને કેમેરો બનાવવા માટે આપણે જોઈશું પાના નંબર 110 પર પિનહોલ કેમેરા તો ચાલો હવે આપણે જોઈએ કે પિનહોલ કેમેરા કઈ રીતે બને તો ચલો આપણે કેમેરા બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુની જરૂર પડે ના ખરેખર નહીં જો આપણો સાદો પિનહોલ કેમેરા બનાવવો હોય તો બરાબર આપણે પિનહોલ કેમેરા બનાવવો હોય તો આપણે ઘણી બધી વસ્તુની જરૂર પડે તો ચાલો એની માટે આપણે આ પ્રવૃત્તિ જોઈએ તો કે બે એવા ખોખા લો જેથી એક ખોખું બીજા ખોખાની અંદર વચ્ચે કોઈ જગ્યા રહ્યા વગર સરકી શકે એટલે કે આપણે આમ જોવા જઈએ તો દિવાસળીનું ખોખું કેવું હોય કે તમે અંદરવાળા ખોખાને ધક્કો મારો તો કેવું સરકી શકે છે તો એ જ રીતે તમારે ખોખા લેવાના છે કે અંદર મૂકેલું ખોખું આરામથી સરકી શકે બંને ખોખાને એક બાજુને કાપી નાખો મોટા ખોખાની બે બાજુ મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો નાના ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો એટલે આપણે અહીંયા કઈ રીતે ચોરસ કાપેલો છે આ રીતે આ બે ખોખા લીધા છે એક ખોખું છે જેની અંદર આપણે કાણું કર્યું છે ને બીજું ખોખું લીધું છે એની અંદર તમારે શું કર્યું છે અહીંયા ટ્રેસિંગ પેપર વડે તેને ઢાંકી દો એટલે કે આ રીતે ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપર વાળી બાજુ અંદરની તરફ રહે એટલે કે અહીંયા આ રીતે કે આ જે ખોખું છે એને તમારે શું કરવાનું છે આ એ વાળા ખોખાની અંદર સરકાવવાનું છે એટલે કે આ તમારો પિનહોલ કેમેરા ઉપયોગ માટે તૈયાર છે એટલે કે પિનહોલ કેમેરા પકડીને નાના ખોખાને ખુલ્લી બાજુમાંથી જુઓ એટલે કે આ જે ખુલ્લી બાજુ છે ને એ બાજુથી તમારે જોવાનું એટલે કે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે તમારે શેનો ઉપયોગ કરવાનો તો કે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો એટલે કે તમે થોડાક અંતરે રહેલા જે પણ વૃક્ષ છે ઇમારત છે તેને પિનહોલ કેમેરાની મદદથી જોવાની કોશિશ કરો એટલે કે તમે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તો તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ એટલે કે સૂર્યપ્રકાશ હોય એ સમય તમારે જોવાનું એટલે કે જેનાથી ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડવું એટલે કે આજે આ વાળું જે ખોખું છે ને અંદર વાળું એની અંદર તમને જ્યાં સુધી ચિત્ર વ્યવસ્થિત જોવા ના મળે ત્યાં સુધી તમારે શું કરવાનું છે એ ખોખાને તમારે અંદર બહાર ખસાડવાનું છે એટલે કે પડછાયા કરતા પિનહોલ કેમેરાના પ્રતિબિંબ જુદા છે એની પણ તમારે નોંધણી કરવાની એટલે કે તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો છે રોડ છે અને આવતા જતા લોકોને જુઓ અને પિનહોલ કેમેરાના રંગોમાં શું ફેરફાર છે એટલે ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા દેખાય છે એની પણ નોંધણી કરવાનું ભૂલતા નહીં એટલે કે પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ એટલે કે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે એટલે કે છિદ્રને પિનહોલ હોય તેવી કાર્ડબોર્ડની શીટ જોઈશે એટલે કાર્ડબોર્ડની શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોક્કસ વિસ્તાર પર પડવા દો
અને આ રીતે સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે તે તેનું તમારે અવલોકન કરવાનું છે એટલે કે આ રીતે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય અત્યારે સેનો ઉપયોગ કરી શકો છો તમે પિનહોલ કેમેરાનો દ્વારા પ્રતિબિંબને જોઈ શકો છો એટલે કે ગ્રહણ થવાનું હોય ત્યારે સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે એ પિનહોલ કેમેરા વડે તમે તેની ગોઠવણી કરીને જોઈ શકો એટલે ગ્રહણ શરૂ થાય ત્યારે પ્રતિબિંબને તમે જુઓ એટલે સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થાય છે એટલે ત્યારે સૂર્ય તરફનું સીધું જ હોવું જોઈએ બરાબર ક્યારેય પણ સૂર્ય તરફનું સીધું જ હોવું જોઈએ નહીં એટલે કે આપણે સીધું તમે શું ગ્રહણ થતું હોય તે રીતે જોઈ શકો ને કારણ કે એ શું થઈ શકે છે તમારા આંખને નુકસાન થઈ શકે છે એટલે કે કુદરતમાં પણ રસપ્રદ શું છે પિનહોલ કેમેરા છે એમ આપણે કહી શકીએ એટલે કે પુષ્કળ પર્ણવાળા વૃક્ષ નીચેથી પસાર જ્યારે તમે થતા હોય ત્યારે સૂર્યના નાના નાના ચાંદલા આપણે શું કરે છે આપણે જોવા મળે છે એટલે કે હકીકતમાં એ શું છે પ્રતિબિંબ છે એટલે કે સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે એમ આપણે કહી શકીએ પિનહોલ તરીકે વર્તે છે એટલે કે જે પર્ણો છે એના વડે વર્તે છે એટલે કે પિનહોલ કેમેરા વડે વર્તે છે અને આપણે સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જોવા મળે છે તો આ રીતે આપણે પ્રતિબિંબ પિનહોલ કેમેરા વિશેની માહિતી મેળવી એની પણ તમે આખી તમારી નોટબુકમાં નોંધજો આ સાથે આપણે ભાગ 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ